સુરતમાં વધુ એક પોઝિટિવ કેસ, એક મહત્વપૂર્ણ સમાચાર, બ્રેકિંગ ન્યૂઝ સુરતથી. મહિલા ડોક્ટરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. કિરણ હોસ્પિટલમાં ફરજ બજાવે છે આ ડોક્ટર અને તેમનો રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો છે. પૂણા ગામ ખાતે આ મહિલા તબીબ રહે છે. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ એમ્બ્યુલન્સમાં તેમને લઈ જવાયા છે. કુલ આંકડો હવે 1850 ને પાર તો થઈ ચૂક્યો છે, પરંતુ આ એક ચિંતાજનક સમાચાર એટલા માટે છે કારણ કે એક તબીબનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સુરતમાંથી આ પહેલા શાકભાજી વેચનારનો પણ એક રિપોર્ટ પોઝિટિવ આવી ચૂક્યો છે. એટલે સુરતીવાસીઓ અને સમગ્ર દેશવાસી અને ગુજરાતના લોકોએ ખાસ કાળજી રાખવાની જરૂર છે અને એટલા માટે જ આ લોકડાઉન જ એકમાત્ર ઉપાય છે કે જેનાથી આ મહામારીથી, આ રોગથી બચી શકાય. આનંદ પટણી સંવાદદાતા ફોનલાઈન પર જોડાયા છે. આનંદ, ટૂંકમાં જાણવા માંગીશું, આ જે ડોક્ટર છે, શું જાણકારી પ્રાપ્ત થઈ છે, કઈ રીતના તે પોઝિટિવ આવ્યા છે અથવા તો કઈ રીતના તેમને કોરોનાથી સંક્રમિત થયા છે, કોઈ જાણકારી? જી નિશિત, જે આ મહિલા ડોક્ટર છે, એક ખાનગી હોસ્પિટલમાં પોતાની ફરજ બજાવતા હતા અને એ સમયે કોઈ કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં તેઓ આવતાની સાથે તેમને આ ચેપ લાગ્યો છે. હાલની જે પ્રાથમિક તબક્કે જે માહિતી મળવાની છે, એ પ્રકારે ફક્ત કોરોના દર્દીના સંપર્કમાં આવવાથી આ મહિલા ડોક્ટરને ચેપ લાગ્યો છે એ પ્રકારની માહિતી મળી રહી છે. અને સાથે સાથે જે મહિલા ડોક્ટરનો રિપોર્ટ પોઝિટિવ આવતાની સાથે તેમને હાલ સિવિલના આઇસોલેશન વોર્ડની અંદર દાખલ કરી દીધા. તેમજ તેમના ઘરના જે સભ્ય હતા તે તમામને હોમ ક્વોરન્ટાઇન કરવાનો આદેશ તંત્ર દ્વારા કરી દેવામાં આવ્યો છે. જી બિલકુલ આનંદ, ધન્યવાદ જાણકારી માટે.